ગોપાલપુર અને ચારમાં રૂપપુરા ગામ છે અમારું. આજનો દિવસ તારીખ 23 રોજ બપોરે 12 વાગ્યાના સમ ટાઈમમાં રૂપપુરા ચારની લેવડ દેવડ કરવા માટે હું રૂપપુરા ગ્રામ પંચાયતમાં હાજર હતો. તે વખતે શ્રી બળદેવભાઈ છોટાભાઈ ચૌહાણ તરીકે એક અરજદાર શ્રી પેઢનામું કરાવવા માટે મારી જોડે આવેલા. તેમાં મરણ તારીખ દર્શાવેલ હતી, તો મરણના તારીખ દર્શાવેલી હતી તેથી મેં મરણનો દાખલો તથા અન્ય પુરાવા મેં માગેલા હતા. તો એમણે એવું કહ્યું કે મારી જોડે મરણનો દાખલો નથી, તો મેં કોઈ મરણનો દાખલો ના આવે તો મરણના દાખલાની એક ઝેરોક્સ કોપી અંગાડી રજૂ કરવી પડે, તો જ ખબર પડે કે મરણ સાચું છે કે ખોટું છે. તો એવું કહેશે કે મરણ તો કાલોલ થયેલું, તો મેં કોઈ કારોલથી મંગાવી લો. તો કે સાહેબ 100 કિલોમીટર જવું પડે, મેં 100 કિલોમીટર જવાની નથી જરૂર, તમે વોટ્સએપ પર મંગાવી લો, એ પુરાવા આપણે રજૂ કરીશું તો વાંધો નહીં આવે. પછી તમારે અસલ દાખલો પણ એન્ટ્રી કરાવવા માટે મૂકવો તો પડશે. તો કે દાખલો નોંધાયેલો નથી, અહીં નોંધી દો. મૂકો અહીં તો ના નોંધાય, બલોલ કલોલમાં મરણ થયેલું હોય તો કલોલમાં જ નોંધાય, અહીં ગાડીને નોંધાવવાની જરૂર નહીં, અહીં નોંધાવાય નહીં પણ કોઈ નોંધો પણ નહીં. તે આ રીતે એમણે કહ્યું. તો એમણે એવું કહ્યું, તું નવાઈનો તલાટી આવ્યો છું, આટલા બધા બહુ તલાટીઓ અહીં જતા રહે ને, તું નવાઈનું કામ કરવા આવ્યો છું. તેવી રીતે મને એને ઉશ્કેરાઈને ગારો બોલવા મળે અને આ પેઢીનામું તારે બનાવી આવવું પડશે. બાકી ભાઈ એવી રીતે પેઢીનામું ના બને, તું આશરે લખાઈને લાવે તો અમે તમે કરી આવી લે. તે છતાં પણ એ માન્યા નહીં, એને ગારો બોલવા માંડ્યા અને તું તારી કરવા માંડ્યા. મેં એને કહ્યું ભાઈ હું અત્યાર સુધી મને કોઈ તું કરીને વાત નહીં કરતા, હું એક તલાટી કામ મંત્રી છું, તમે સભ્યતાથી વર્તન કરો. સભ્યતાથી વર્તન એમણે કરેલું નથી. તેમણે પછી મારા ટેબલ પરથી હું ઉઠ્યો અને એમણે મારી ફેટ પકડી, મારી ચેન પણ સોનાની તોડી નાખી અને ઝપાઝપી થવામાંથી બધાએ સરપંચશ્રી તથા અનિલભાઈ જે મને ચાર્જને આપતા હતા, એ તલાટીકમ મંત્રી પટાવાળા તથા એક સભ્યશ્રી હાજર હતા, તે લોકોને મને પકડી રાખ્યો અને પંચાયતમાં પૂરી રાખ્યો. એ ભાઈ બહાર જતા રહ્યા અને બહારે એમના હાથમાં 2 પથ્થર લઈ અને બંને હાથમાં એવો મને મારવા માટે કહેવા માંડ્યા. અને તોથી એમણે પછી એવું કહ્યું કે તમે તું બહાર આવ્યો તો તને જોઈ લો અને ગામમાં ફરી આવ્યો તને મારી નાખીશ, છોડીશ નહીં હું તને, એવું કહેવા માંડ્યો. તો મને બહાર જવા માટે બધાએ મને રોકી રાખ્યો અને આગળથી દરવાજો બંધ કરી દીધો, બહાર ના જવા દે. એમની વાઈફ પણ તો હાજર હતા, વાઈફે પણ મને આવી રીતે બોલવા માંડ્યો કે આ કામ કરીશ ને પેલું કરીશ ને એ બધું કરીને અહીંની રહેવા દઉં. આ રીતે પછી થતા પછી એ લોકો ગામ લોકો ઘણા બધા ભેગા થઈ ગયા અને પછી સમગ્ર મામલો આવી રીતે હતો. અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ મેં રજૂઆત લેખિતમાં કરેલ છે. હવે જે આગળની કાર્યવાહી મને ન્યાય મળે એ રીતે કરવા વિનંતી. અન્ય બીજું કોઈ રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યો હોય એવું? ના, રેકર્ડ સાથે કોઈ છેડાછાડી કરવામાં આવી નહીં. રેકોર્ડને ચાર્જની લેવડ દેવડ ચાર્જી હતી, બાકી અમે રેકોર્ડ સાથે કોઈ કરવામાં આવી નહીં. અને ગ્રામ પંચાયતને પણ કોઈ ખાસ નુકસાન થયેલું નહીં, મારી સોનાની ચેન તૂટેલી છે, બાકી અમને કોઈ નુકસાન નથી. યોગ્ય ન્યાય નહીં મળે તો શું કરશો? ન્યાય નહીં મળશે, ઉપલી કક્ષાએ જઈને રજૂઆત કરીશ. અને દરેક તલાટી મિત્રોને પણ, અમારું મંડળ પણ ઘણું મોટું છે, કાવેરી દરેક તલાટી જોડે થાય તો પછી દરેક તલાટી પહોંચી કેવી રીતે વરે. અને લેડીઝ મહિલા હોય, ઘણા મહિલા તલાટીઓ પણ આવે છે, એમને દિવસ રાત જવાનું થાય છે, તો ગામમાં એકલો જાય, કોઈ એમની પર હુમલો કરે અથવા તો કોઈ અપશબ્દો બોલે તો કેવી રીતે ચાલે? તો આ રીતે ન્યાય અમે અલાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું.